બનાસકાંઠા રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત થઈ ત્યારે પાલનપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆતમાં જ ખેડૂતો જ આવ્યા નહીં. જો કે વહીવટીતંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ ખેડૂતોને કડવા અનુભવને કારણે એક પણ ખેડૂત આજે મગફળી વેચવા માટે ફરક્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓનલાઈન 35,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે આજે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં 16 જેટલા સેન્ટર ઉપર આ મગફળીની ખરીદી કરશે, ત્યારે પુરવઠા સ્ટાફ સહિત અન્ય જિલ્લાના 12 એપીએમસી સ્ટાફ પણ આ ખરીદીમાં લાગશે. ત્યારે જે પ્રકારે વહીવટીતંત્રએ મગફળી ખરીદીની વ્યવસ્થા કરી છે અને આજથી ખરીદી કરવાની શરૂઆત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે મગફળીનું ટેકાના ભાવે ખરીદીના ભાગરૂપે એક મહિનાના રજીસ્ટ્રેશનમાં કુલ 35,004 ખેડૂતોના રજીસ્ટ્રેશન થયેલા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 12 એપીએમસી ખાતે આથી ખરીદીની પ્રક્રિયા શરૂ થશે, જેમાં સ્ટાફની ગોઠવણી થઈ ગયેલી છે. તમામ પ્રકારના બારદાન, ટેક્સ, દોરા, તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ખેડૂતોને તકલીફ ના પડે એટલે એડવાન્સમાં એ લોકોનો જથ્થો કેટલો લાવવો અને ક્યાં લઈ જવો ખરીદી માટે એનો એક એડવાન્સમાં SMS છોડવામાં આવે છે. જ્યાં વધારે રજીસ્ટ્રેશન થયું છે ધાનેરા, દિયોદર અને ડીસા ખાતે, ત્યાં વધારાના ખરીદ કેન્દ્રો શરૂ કરવાના છે. એટલે ટોટલ 12 એપીએમસી વત્તા બીજા વધારાના ખરીદ કેન્દ્રો થઈને ટોટલ સમગ્ર જિલ્લામાં 16 ખરીદ કેન્દ્રો પર ખરીદી થઈ શકશે. આજે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઈ છે પાલનપુર, પરંતુ જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં એક પણ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા ન હતા. 20 જેટલા ખેડૂતોને વહીવટીતંત્રએ મગફળી ખરીદી માટેના મેસેજ છોડ્યા હતા, પરંતુ ખેડૂતોને ગઈસાલે કડવા અનુભવ થયા હતા. 2-3 દિવસ તેમણે બેસે રહેવું પડ્યું હતું, સમય બગડ્યો હતો અને તેમના નાણાં પણ સમયસર ન આવવાના કારણે ખેડૂતો આજે અવઢળમાં હતા કે ગઈસાલ જેવા કડવા અનુભવ નહીં થાય. ત્યારે આજે પ્રથમ દિવસે પાલનપુરમાં મગફળી ખરીદીના સેન્ટર પર એક પણ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા ન હતા. કારણ કે ગયા વર્ષે બધી તકલીફો વધુ પડી હતી, એટલે આ વખતે મતલબ પહેલો દિવસ હતો એટલે કે તપાસ કરી લઈએ કે ગયા વખત જેવું છે કે પછી નંબરથી લેશે. અત્યારે અહીંયા જોયું તો કોઈ છે નહીં, મતલબ આ ટ્રાફિક બિલકુલ નથી, એમ કોઈ નથી. એમ હવે ક્યારે આવશો? હવે આવતીકાલે. શું નામ? નરેશભાઈ. કી ચાલે? અમે મગફળી લઈને આવ્યા હતા, હરણ થવું પડ્યું હતું. ટ્રેક્ટરો થોડા 2 દિવસ રોકાણા હતા, તે આ સાલે મેસેજ આવ્યા છે, પણ એમ કે ખાતરી કરીને જઈએ આવતીકાલે. જીતુભાઈ. આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઈ, પરંતુ પાલનપુરમાં એક પણ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા ન હતા. ગઈ સાલના કડવા અનુભવ થયા હતા, ખેડૂતોને હેરાનગતિ ભોગવવી પડી હતી, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ હતો અને આજે મગફળી વેચવા આવ્યા ન હતા. જોકે વહીવટીતંત્રએ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ ખેડૂતોના મનમાં અવઢળ હતી કે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો તો નહીં પડે ને, અને જેને લીધે આજે પ્રથમ દિવસે જ એક પણ ખેડૂતો મગફળી વેચવા માટે નહીં આવતા વહીવટીતંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.